દ્વારકામાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી આહિર સમાજવાડીએ હાજરી આપી. દ્વારકામાં ચાલી રહેલ ભાગવત કથામાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી આજે આહિર સમાજવાડી ખાતે હાજરી આપી હતી. દ્વારકા ખાતે આજે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવી પહોંચ્યા. તેઓ દ્વારકાધીશના દર્શન કરી ભાગવત કથામાં હાજરી આપી. દ્વારકામાં આહિર સમાજવાડી ખાતે ભાગવતાચાર્ય પૂજ્ય ઇન્દ્રેશજી મહારાજની ચાલી રહી છે શ્રીમદ ભાગવત કથા, જેમાં તેઓએ હાજરી આપી હતી. આજે લાલજી જન્મોત્સવ ઉજવાશે. ધર્મોત્સવમાં સાધુ સંતો હાજરી આપી હતી. કથામાં અનેક સાધુ સંતોમાંની ઉપસ્થિતિ રહી. કથામાં નામાંકિત કલાકારો ધાર્મિક વડાઓએ હાજરી આપી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથામાં હાજરી આપી જણાવ્યું હતું કે દ્વારકાધીશના આજે સાક્ષાત દર્શન થયાનો અહેસાસ થયો. ભગવાન દ્વારકાધીશ પટરાણીઓ સાથે ચોપાટ રમતા હોય તેવો ભાવ તેમને લાગેલો, સાથે ખૂબ અદ્ભુત દર્શન કરી ધન્યતા અનુભવી. વર્તમાન સમયમાં શીત લહેર ચાલી રહી છે, તેના કરતાં વધારે રામ લહેર ચાલી રહી છે. 500 વર્ષની સનાતની ધર્મની જીત થઈ 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યા મંદિરમાં બિરાજમાન થશે. બ્યુરો રિપોર્ટ, લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય બાગેશ્વર બાલાજી. હું રામાનુજ પ્રતિભા ગુલાબદાસ દ્વારકા. હવે મને છે ને બાગેશ્વર બાલાજી ઉપર અનહદ વિશ્વાસ અને શ્રદ્ધા છે. એનું કારણ એ કે મને ઘણા છેલ્લા 4-5 વર્ષથી ખૂબ જ તકલીફ હતી શ્વાસની, એટલે હું રાજકોટ મેં લગભગ કેટલી બધી હોસ્પિટલોમાં સારા સારા કાર્ડિયોલોજિસ્ટને બતાવ્યું. મારા રિપોર્ટ પણ છે, એમાં મને પલ્મોનરી હાર્ટ સર્જરી કરવાનું કીધું અને ડૉક્ટરે કીધું કે તમને ઓપન હાર્ટ સર્જરી આવશે. અને અમે ખરેખર અને એ લોકોએ કીધું કે તમારે બોમ્બે અથવા તો બેંગ્લોર જવું પડશે એમ. પણ અમે બેંગ્લોર ગયા તો સ્પેશિયલ ઓપન હાર્ટ સર્જરી માટે જ ગયા હતા, એ રીતે બંદોબસ્ત કરીને. પણ મેં બાગેશ્વર બાલાજીને હું ઘણા વર્ષથી 5-7 વર્ષથી આ બાલાજીના કથા સાંભળું છું અને એમના વિડીયો જોઉં છું. મેં કંઈ અરજી કે એવું તો કર્યું નથી, પણ શ્રદ્ધા છે મારામાં. એટલે મેં ભગવાનને કીધું કે જો મને બધા રિપોર્ટ નોર્મલ આવશે તો એ ભગવાન હું દ્વારકામાં પછી પગ મૂકીશ. પહેલાં હું ગળા જઈશ અને તમારા આ દર્શન કરીશ. પછી અમે હું મેં આખી ટ્રેનમાં મેં ભગવાન બાલાજીનું નામ લીધું. ત્યાં જઈ અને પહેલો જ રિપોર્ટ મારો નેગેટિવ આવ્યો તો ડૉક્ટર પણ કન્ફ્યુઝનમાં થઈ ગયા કે આ શું, એવા કેટલા બધા રિપોર્ટ કર્યા. 4-5 દિવસ અમે ત્યાં રહ્યા, બધા રિપોર્ટ મારા નોર્મલ આવ્યા. અને ડૉક્ટરે જ્યારે મારા રિપોર્ટ કર્યા ત્યારે ઉપર હનુમાનજી રહ્યા હતા અને ડૉક્ટરની મારી ઉપર હનુમાનજી અને ડૉક્ટરની પાસે રામ પંચાયત. પછી હું દ્વારકા પણ પછી આવી અને હું સીધી ગળા ગઈ અને ત્યાં મેં દર્શન કર્યા બાલાજીના. હું બહુ આજે મારા જીવનને ધન્યતા અનુભવું છું કે આજ મેં મારા ગુરુજી પ્રભુજી ભગવાન સાક્ષાત હનુમાનજીના દર્શન કર્યા અને એમની સાથે વાત કરી. આજ મારો આનંદ દો મારી કોઈ સીમા નથી. હે પ્રભુ, જય બાગેશ્વર બાલાજી, જય શ્રી રામ. परिणाम 22 जनवरी को प्रभु श्री राम मंदिर में बैठ रहे हैं और विरोधियों की जय श्री राम. यहाँ पर भव्य दिव्य कॉरिडोर होना चाहिए, यही हम कहेंगे. बहुत आनंद आया दर्शन करके, बहुत प्यारी. महाराज जी, हमारे जो शंकराचार्य जी नहीं जा रहे हैं उसका क्या? महापुरुष हैं, आचार्य हैं, उनके बारे में, किसी के बारे में क्या? नहीं, जाना चाहिए, नहीं जाना चाहिए. हम बोल.